નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આખા ગુજરાતની અંદર સાયબર ક્રાઇમે જ્યારે માજા મૂકી છે તો ત્યારે ગુજરાત પોલીસ પણ કટિબદ્ધ થઈ છે અને ગુજરાત પોલીસ દ્વારા આખા ગુજરાતની અંદર સાયબર ક્રાઇમને નાથવા માટે એક મોહિમની શરૂઆત કરવામાં આવી છે, જે સંદર્ભે આજરોજ નવસારી જિલ્લાના SP સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર સુશીલ અગ્રવાલે સંપૂર્ણ માહિતી આપી હતી કે કયા પ્રકારના ફ્રોડ અત્યારે સાયબરની અંદર ચાલી રહ્યા છે અને લોકોએ સતર્ક રહેવાની ખૂબ જ જરૂર છે અને જેથી કરી અને તમે આ ક્રાઇમમાંથી બચી શકો, કારણ કે આજના તારીખની અંદર લોકોએ ટૂંક સમયની અંદર માલામાલ થવું છે અને જેના કારણે લઈ અને અવનવા કિમિયાઓ એ લોકો અપનાવતા હોય છે, જે સંદર્ભે લઈ અને આજરોજ નવસારી SP ઓફિસ ખાતે એક સ્પેશિયલ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું કે જેની અંદર સાયબરના જે ફ્રોડો થાય છે, સાયબરના જે સ્કેમો થાય છે એનાથી માહિતગાર કરવામાં આવ્યા. માત્ર જો વાત કરવામાં આવે તો જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીમાં આજે 503,91,28,478 રૂપિયાના ફ્રોડો નોંધાવા પામ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રથમ નંબર પર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, જેની અંદર લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોભાવવામાં આવે છે અને એ ફ્રોડ નીકળે છે. ત્યારબાદ ટાસ્ક ફોર્સ, કે જેની અંદર લોકોને એક ટાસ્ક પૂરો કરો આટલા રૂપિયા આપીશું, બીજો ટાસ્ક પૂરો આટલા રૂપિયા આપીશું અને આમ કરીને લાલચ જગાવવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા નંબર પર રિફંડ ફ્રોડ આવે છે, કે જેની અંદર પૈસા પરત કરવા બાબતના રિફંડ બાબતના જે ફ્રોડો છે એની માહિતી આપવામાં આવી. સાથે જ ચોથા નંબર પર લિંક ફ્રોડ, કે એક લિંક એપ્લિકેશન દ્વારા મોકલવામાં આવે, આપ એના પર ક્લિક કરો અને આપણા એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય એ રીતેનું. ત્યારબાદ પાંચમા નંબર પર છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ, કારણ કે ઈ કોમર્સ ઉપર એટલી બધી સાઇટો બનાવી દેવામાં આવી છે કે જેની અંદર કદાચ તમે કોઈક નામ નહીં, નોંધણી નહીં, બ્રાન્ડ નહીં અને તેની ઉપર જાઓ અને આપ છેતરાઓ. ત્યારબાદ છઠ્ઠા નંબર પર બુકિંગ ફ્રોડ, કારણ કે જ્યારે વેકેશન્સ હોય, હોલિડે હોય અને ત્યારે ખાસ કરીને જે ટુરિસ્ટ પ્લેસ છે એની ઉપર બુકિંગ માટે, હોટલ બુકિંગ હોય, રિસોર્ટ બુકિંગ હોય, એની અંદર ફ્રોડો થાય છે. સાતમા નંબર પર કસ્ટમર કેર ફ્રોડ, કે જેની અંદર આપ કોઈ એપ્લાયન્સીસની ખરીદી કરી હોય, બગડી ગયું હોય, આપ કસ્ટમર કેર પર જાઓ તો સેમ જ ID બનાવી તમને છેતરતા હોય છે. અને હવે જો વાત કરવામાં આવે તો રાજસ્થાનનું ભરતપુર જે ખરું એનું હબ બની ગયું છે, કે ત્યાંથી સાયબર ક્રાઇમ જે ખરી એ ખૂબ જ વેગવંતું બન્યું છે. સાથે જ નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો લોક અદાલતની અંદર 92 કેસો જે ખરા એ હાલ સાયબર ક્રાઇમના સોલ્વ કરવામાં આવ્યા છે, રિફંડ અપાવવામાં આવ્યા છે અને નવસારી જિલ્લાની અંદર સારા એવા રિફંડ અપાવવામાં આવી રહ્યા છે, જે સંદર્ભે આજરોજ સુશીલ અગ્રવાલે SP કચેરી ખાતેથી માહિતગાર કર્યા. એમણે શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ. સાયબર ક્રાઇમ અને સાયબર ક્રાઇમ લગત ફ્રોડ અત્યારે ગુજરાત સ્ટેટના માટે એક ખૂબ જ મહત્વનું એક વિષય છે, જે બાબતે જનજાગૃતિ બાબતે અમારા દ્વારા અત્યારે લોકોની જાણકારી વધારવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર 2024ની અંદર જાન્યુઆરીથી મે મહિના સુધી ટોટલ 503 કરોડ જેટલું ફ્રોડની માહિતી અમારા વિભિન્ન પોર્ટલ્સ થ્રુ ગુજરાત સ્ટેટમાં આવી છે. તે પૈકી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના મોડલસ ઓપરેન્ડીથી લોકોને જાણીતા કરવા માટે અત્યારે આપના સમક્ષ છે કે ગુજરાત સ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર 100થી વધારે 250 કરોડ જેટલા રૂપિયા ગયા હતા. આપના પાસે કોઈ પણ ઓનલાઈન માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફ્રોડ કરે તો એનાથી આપને સતર્ક રહેવું જોઈએ. એની અલાવા ફેક આઈડેન્ટિટી ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, કાર્ડ ફ્રોડ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, લોન એપ્લિકેશન ફ્રોડ, લિંક ફ્રોડ, જોબ ફ્રોડ, ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ, ફેક ફેસબુક ID ફ્રોડ, બુકિંગ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, કેશબેક ફ્રોડ, ગિફ્ટ અને લોટરી ફ્રોડ, એવી રીતેના જુદા જુદા ફ્રોડ મિલાવીને ટોટલ 503 કરોડ જેટલા લોકોના રૂપિયા આ સાયબર ક્રાઇમના હેતુથી ફ્રોડ કરવામાં આવ્યું. તો જે પ્રમાણે તમે નવસારી SPને સાંભળ્યા, એમના જણાવ્યા મુજબ કે તમારી પાસે સ્માર્ટફોન છે પણ એ સ્માર્ટફોનનો દુરુપયોગ લોકો ન કરી જાય એ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાકી આપ સૌ જાણો જ છો કે ફેસબુકના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી, ઇન્સ્ટાના માધ્યમથી અને ગૂગલના માધ્યમથી તમારી સાથે અનેક પ્રકારના ફ્રોડ થઈ શકે છે. બાળકોને મોબાઈલ આપ્યો હોય તો એની અંદર કોઈ પણ બિનજરૂરી માહિતી ફીડ ન કરો, કે જેથી કરી લોકો તમારા બેંક એકાઉન્ટ અથવા તો તમારા પાસવર્ડ ID સુધી પહોંચી શકે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરહ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. A2Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM,
એએનએમ, ઓટી ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થ કેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો.